સુરેન્દ્રનગરથી રાજસ્થાન અને કચ્છને જોડતા દુધરેજ પાસેના મુખ્ય પુલ પર નર્મદા વિભાગે પુલનું ચેકિંગ હાથ ધર્યું. પુલના પિલરની ક્ષમતા, પુલનું બાંધકામ સાથે ભાર વહન ક્ષમતાની પણ ચકાસણી હાથ ધરવામાં આવી. આધુનિક મશીનો વડે પુલનું ચેકિંગ કરવામાં આવ્યું. દુધરેજ પુલ અત્યંત જર્જરિત હોવા છતાં હાલ તો ચાલુ રાખવામાં આવ્યો છે. ભારે વાહનો પસાર થતા હોવાથી મોટી દુર્ઘટનાની શક્યતા છે. દુધરેજ પુલને નવો બનાવવામાં આવે તેવી લોકોની માગણી છે. અગાઉ પણ 3-4 વખત દુધરેજ પુલ પર ગાબડા પડી ચૂક્યા હોવા છતાં તંત્રએ પુલનું ચેકિંગ હાથ ધરતા લોકો સહિત વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાથી અને જોડતો કચ્છ, ધાંગધ્રા અને રાજસ્થાન સુધીનો જે એકમાત્ર નર્મદા ઉપર એક બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ ઘણા વર્ષો જૂનો છે અને વારંવાર આ બ્રિજ ઉપરથી ગાબડા પડવાના તેમજ જર્જરિત હાલતમાં ફર્સ્ટ નજરે દેખાતો હોય. જ્યારે તંત્ર દ્વારા સરકારમાં છે સુધી રજૂઆત કરી, પણ જ્યારે વાત કરીએ નર્મદા વિભાગ અને RMB વિભાગ દ્વારા એકબીજાને કરતા હોય ત્યારે આવી રીતે ચેકિંગ કરી અને ચેકિંગ હાલ આપણે જોઈ રહ્યા છીએ કે જે કોઈ મશીન દ્વારા ચેકિંગ કરી અને એનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ત્યારે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કે અગાઉ તે જે ચેકિંગ કરી અને જે રિપોર્ટ આપવામાં આવ્યા હતા એ રિપોર્ટ સુરેન્દ્રનગર જિલ્લામાં જ હમણાં જ આપણે વાત કરીએ તો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો અને તે પણ દુર્ઘટનામાં લોકોની જાનહાની થતાં અટકી હતી. પણ હાલ જે ચેકિંગ હાલે છે, જે ગામના આગેવાન છે, આપણે એમની પાસેથી જાણી કે આ બાબતે આપનું શું કહેવું છે? હા, ચોક્કસ. આ બાબતે અગાઉ 3 વાર આ પુલના ગાબડા મોટા પડેલા છે અને પુલના સળિયાઓ દેખાય છે. આ વસ્તડી જેવું આમાં મોટી દુર્ઘટના ના બને એ માટે તંત્રએ વહેલી તકે આ પગલાં લેવા જોઈએ. અને આ પુલ જર્જરિત હાલતમાં છે, કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો સંપૂર્ણ જવાબદાર જિલ્લા વહીવટી તંત્રની રહે. કારણ કે અગાઉ પણ આ લોકોને જાણ છે જ તે, અને અગાઉ જાણ કરેલી. તમે સરકારમાં લેખિતમાં ક્યાં રજૂઆત ક્યાં ક્યાં કરેલી છે? અમે અગાઉ રજૂઆત કરેલી છે આ બાબતની સરકારમાં કે ભાઈ આ પુલ જર્જરિત હાલતમાં છે, આનો યોગ્ય નિકાલ કરવો, અથવા આ લોકો ટેસ્ટિંગ કરીને આપે છે, ખોટા રિપોર્ટો કરી દે છે. જે વઢવાણના વસ્તડીમાં જે પુલ બન્યો તે ટેસ્ટિંગ કરેલું હતું, પુલ સારી રીતે સારો જ હતો, પણ તોય તેમ છતાં ધરાશાય થયો તેવી પરિસ્થિતિ આમાં ન આવે. ને આમાં મોટી દુર્ઘટના બની શકે એવું છે કે આ નેશનલ હાઈવે છે, કચ્છને જોડાતો ધાંગધ્રા હાઈવે છે, નેશનલ હાઈવે છે, આમાં લાખોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. જ્યારે ક્યારે ધરાશાય થઈ જાય તેનું કઈ કહી શકાય તેમ નથી. ચોક્કસ, આપણે જેમ જાણ્યું તેમ આ પુલ રહ્યો એ એક રાજસ્થાન સુધીનો જોડાય એવો છે અને હાઈવે છે ને હજારો વાહનો અહીંથી પસાર થતા હોય. જ્યારે જો આમાં કોઈ પણ ખામી દેખાશે કે થશે તો મોટી દુર્ઘટના બની શકે છે. મયુર સંધિ, G24 કલાક, સુરેન્દ્રનગર.